જૂનાગઢના માંગનાથના કાપડ બજારમાં શુક્રવારની સાંજે ભયાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. કલાકની જહેમત બાદ 4200 લિટર પાણીનો મારો ચલાવ્યા બાદ આગને કાબૂમાં લાવવામાં આવી હતી. જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં. જૂનાગઢના માંગનાથોના કાપડ બજારમાં આગ. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આગના કારણે ભારે નુકસાન થયું હોવાનું અનુમાન. ફાયર વિભાગના સભ્યો પણ ઈજાગ્રસ્ત થયા. ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી. જૂનાગઢને હાર્દ સમા એવા માંગનાથ રોડ કાપડ બજારમાં ભયાનક આગ લાગી હતી. સાંજના સમયે ખરીદી માટે ઉમટેલા હજારો ગ્રાહકો ખરીદી કરી રહ્યા હતા અને ત્યારે આગ લાગતા દોડધામ મચવા પામી હતી અને લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. લોકોને પણ ભાગવું ખૂબ જ મુશ્કેલ બન્યું હતું. તો બીજી તરફ ફાયર બ્રિગેડને પહોંચતા પણ 50-55 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. અંતે સાંકળા વિસ્તારમાં ફાયર બ્રિગેડને કેવી રીતે પહોંચાડવું તે એક યક્ષ સમાન પ્રશ્ન હતો. બીજી તરફ અતિ સાંકળા એવા આ રસ્તા ફાયર બ્રિગેડના મહા મુશ્કેલીએ પહોંચી હતી અને સાથે સાથે લોકોને પણ દોડધામ વચ્ચે પોલીસને પણ ખૂબ જ મથામણ કરવી પડી હતી. ખાસ કરીને મહાનગરપાલિકાના ચોપડા ઉપર 9 મીટરનો રસ્તો બતાવે છે, પરંતુ હાલ ત્યાં ગેરકાયદેસર બિલ્ડિંગો એટલા ખડકી દેવામાં આવ્યા છે કે લોકોને વાહનો રસ્તા ઉપર પાર્ક કરવા પડે છે. તેમજ બિલ્ડિંગની મંજૂરી સમયે જે પાર્કિંગ વ્યવસ્થા બિલ્ડિંગમાં બતાવવામાં આવતી હોય તેની જગ્યાએ દુકાનો બનાવી નાખતા વેપારી અને અહીં ખરીદી માટે આવતા લોકો રસ્તા ઉપર પાર્ક કરીને ચાલ્યા જતા હોય છે અને જેના કારણે લોકોને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. જૂનાગઢ શહેરમાં માંગનાથ રોડમાં અત્યારે લાગેલી આગ અને ગેરકાયદેસર બિલ્ડિંગોનો જમાવડો આ આગને કાબુ લેવામાં નડતરરૂપ. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને વારંવાર અરજી અહેવાલ કરવા છતાં પણ સ્થાનિક સત્તાધીશ બોડીના નામ પર અને સ્થાનિક સત્તાધીશ બોડીની આગેવાની હેઠળ થતા બાંધકામો બાબતે તંત્ર કશું નથી કરતું. પાર્કિંગ નકશામાં બતાવાય છે, દુકાનો બનાવી અને વેચી નાખાય છે. ભરબજરમાં આગની ઘટના સ્થાનિક લોકોમાં પણ નાસભાગ મચવા પામી હતી. જ્યારે બાજુમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં રહેતામાં એક ભયનો માહોલ સર્જાયો હતો અને એક પરિવારના ત્યાં નાનું બાળક હતું અને અચાનક જ આગની ઘટનાથી સાંજના સમયે અચાનક આખા વિસ્તારમાં અફડાતફડીના ધુમાડા અને ગોટે ગોટા જોવા મળ્યા હતા. ત્યારે એપાર્ટમેન્ટના લોકો માંડ માંડ બહાર નીકળી શક્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકાનું જે માંગનાથ રોડ કહેવાય છે ત્યાં આજે આગ લાગવાની ઘટના બની છે અને સતત 2 કલાકના જહેમત બાદ આજે ફાયર બ્રિગેડની ટીમ આવી અને આ આગને કાબૂમાં લઈ લીધો છે. ને હું તો આજે તાલાળા એક બહાર કામ ગઈ હતી, પરંતુ મને જાણ છે ને તાત્કાલિક હું ઘટનાસ્થળે આવી જાઉં ત્યાં અમારા ધારાસભ્ય પણ હાજર છે, અમારા કોર્પોરેટરો પણ હાજર છે. અત્યારે સાંકળી એવી માંગનાથ બજારમાં આગની ઘટના બનતા પોલીસ વિભાગ દોડતું થયું હતું અને સમગ્ર ઘટના પર કાબૂ મેળવવા માટે લોકોના ટોળાને દૂર કરવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા અને જૂનાગઢના ધારાસભ્ય અને મેયર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે ધારાસભ્યએ મનપા પાસે ફાયરના સાધનો ઓછા હોવા છતાં આવા ગીચ વિસ્તારના ફાયર સ્ટાફે સમયસર પહોંચીને પોતાના જીવના જોખમે આગને કાબૂમાં લીધી હોવાનું પણ જણાવ્યું હતું અને ઘટના ફાયર વિભાગના કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચી, જ્યારે 4 જેટલા કર્મચારીઓને નાની મોટી ઈજાઓ પહોંચવા પામી હતી. જૂનાગઢના માંગનાથ રોડ ઉપર પ્લાસ્ટિકની 3 માળની દુકાન ઉપર આગ લાગી છે. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ છે, કારણ કે આ ગલીમાં ફાયર બ્રિગેડને આવતા પણ સમય લાગે. પાર્કિંગ હોય અને લોકો હોય, પણ છતાં ટાઈમસર ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને કાર્યવાહી કરી છે. ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ સારી રીતે કામ કરી અને 2-2.5 કલાકના સમયને અંતે એમને ફાયર ઉપર કાબૂ મેળવ્યો છે. ખૂબ ગટાટોપ એકદમ ધુવાડો નીકળ્યો, પછી મોટી મોટી આગ નીકળી એકદમ, અને પછી નાનું બાળક અમારે છે બહુ ને, તો પછી અમે હિંમત ન કરી, બધા એક પ્લેટ આખા ખાલી થઈ ગયા. તો આપણે નીચે ઉતરી જાય તો નીચે અમે ઉતર્યા તો આ લોકો પબ્લિક બહુ જામ થઈ ગયું, અમને કે તમે રહ્યા જાવ, પછી અમે પાછા ઉપર ગયા. જૂનાગઢ મહાનગરપાલિકા ઉપર એક પછી એક ભ્રષ્ટાચાર અને અધિકારીઓ અને પદાધિકારીઓ સામે અનેક આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ સરકાર આવા પદાધિકારી અને અધિકારીઓ સામે કોઈ જ કાર્યવાહી કરતી નથી.
અને જેથી સ્થાનિક લોકોમાં પણ કોર્પોરેશનના અધિકારી અને પદાધિકારી સામે ભારે રોષ ફેલાયો છે. અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ.